અગત્યના જે ટોપિક છે એ ઉદ્દીપક અને પ્રતિચાર તો આ ઉદ્દીપક અને પ્રતિચાર છે શું તો ઉદ્દીપકનો મતલબ એવો થાય કે ઉદ્દીપક એટલે જેના દ્વારા ઉત્તેજના પેદા થાય એને ઉદ્દીપક કહેવાય ધારો કે આપણે કોઈ સરસ મજાનું ફૂલ જોઈએ અને એ ફૂલને જોઈ અને આપણને જે ઈચ્છા થાય એને ઉદ્દીપક એટલે કે કોઈ ઉત્તેજના પેદા થાય એમ કહેવાય અને પ્રતિચાર એટલે શું ઉદ્દીપકથી આકર્ષાઈને જે પરિવર્તન આવે એને પ્રતિચાર કહેવાય તો એ સરસ મજાનું ફૂલ જોયું આપણને ગમ્યું અને આપણે એને ચૂંટી લીધું તો ઉદ્દીપક એટલે સરસ મજાનું ફૂલ અને પ્રતિચાર એટલે કે ચૂટવું એવી રીતના જો આવે અને અને આપણને આપણને બીક લાગે તો છે એ થઈ ઉદ્દીપક પ્રતિચાર એટલે કે પરિવર્તન શું આવ્યું આપણને બીક લાગીએ એવી રીતના પાવલોનો જે સિદ્ધાંત હતો એની અંદર કૂતરાને જે આપે છે ખોરાક અને એના મોઢામાં જે લાર આવે છે તો ખોરાક થઈ જશે ઉદ્દીપક અને પ્રતિચાર થઈ જશે એના મોઢામાં જે લાર આવે છે એ પ્રતિચાર કોઈ પણ કહેવાય હવે કોઈ પણ આ પ્રતિચાર એટલે કે પરિવર્તન આવે છે આપણને એવું લાગે કે આ પરિવર્તન આવ્યું એ યોગ્ય છે તો એના માટે જે પુરસ્કાર અપાય અથવા તો કઈક પરિવર્તન આવ્યું કે આપણને એવું લાગે કે આ અયોગ્ય છે એના માટે કઈક શિક્ષા અપાય તો એ થઈ જશે શ્રુદ ઢકો હવે આ શ્રુદ ઘટકો છે એના ત્રણ પ્રકાર છે પહેલો પ્રકાર છે હકારાત્મક શ્રુદ ઘટકો એટલે કે વિધાયક શ્રુદ ઘટકો પછી છે નકારાત્મક શ્રુદ ઘટકો એટલે કે નિષેધાત્મક શ્રુદ ઘટકો અને ત્રીજું છે સિક્સ તો પહેલું જોઈએ હકારાત્મક શ્રુદ ઘટકો હકારાત્મક શ્રુદ ઘટકો એટલે એવા શ્રુદ ઘટકો કે જેનાથી વ્યક્તિ અથવા તો પ્રાણી ને પ્રતિચાર આપવા ફરીથી પ્રેરણા થાય કોઈક એવા શ્રુદ ઘટકો આપીએ કે જેનાથી વ્યક્તિ અથવા તો પ્રાણીએ જે પરિવર્તન અથવા તો જે પ્રતિચાર આપ્યો હોય એને ફરીથી ઈચ્છા થાય સિમ્પલ લેંગ્વેજમાં જોઈએ તો કોઈ વિદ્યાર્થી થઈ થાય પ્રશ્નોનો જવાબ આપે અને આપણે એને ખૂબ સરસ અતિસુંદર એવા શ્રુદઢકોથી નવાજીએ તો એને ફરીથી એવી ઈચ્છા થાય કે હું જો ફરીથી બીજો કોઈ જવાબ આપીશ તો સર મને ક્લાસ વચ્ચે આવા સારા શબ્દોથી નવાજશે એટલે એને ફરીથી આ કામ કરવાની ઈચ્છા થઈ તો આ જે સુદકો થયા એ થયા હકારાત્મક શ્રુદઢકો એના પછી છે નકારાત્મક નકારાત્મક એટલે કે પ્રાણી કે વ્યક્તિને ખરાબ પ્રતિચાર કરતા રોકે છે આપણે કે કે પ્રાર્થનાની અંદર ધારો સ્કૂલમાં જાહેરાત કરી આજથી આ વસ્તુ કોઈએ કરવી નહીં નહીં તો એના પછી એના ઉપર આ પગલા લેવામાં આવશે અથવા તો સ્કૂલમાંથી એને રસ્ટિગેટ કરવામાં આવશે તો આ નકારાત્મક સુદક થયું કે કોઈ પણ વસ્તુ કરતા પ્રાણી કે વ્યક્તિને રોકે છે એટલે એની બીક લાગશે અને એના હિસાબથી વ્યક્તિ એ પગલાં લેશે નહીં એને કહેવાય નકારાત્મક સુદઢકો અને ત્રીજું છે શિક્ષા હવે શિક્ષા છે એ ખરેખર તો નકારાત્મક સુદઢક જ છે પણ નકારાત્મક સુદઢક અને શિક્ષા આ બંનેમાં ફેર શું તો નકારાત્મક સુદઢક એ પ્રતિચાર આપ્યા પહેલાંની વસ્તુ છે અને શિક્ષા એ પ્રતિચાર આપ્યા પછીની વસ્તુ છે અત્યારે તો આ વસ્તુ પોસિબલ નથી પણ પહેલાં આપણે ભણી ગયા હોય ત્યારે ખબર છે કે કોઈક વસ્તુ આપણે ખરાબ કામ કર્યું હોય અથવા તો લેસન ન કરીને ગયા હોય તો શિક્ષકો દ્વારા માર મારવામાં આવતો હતો બરોબર તો આ જે નકારાત્મક સુધકો છે એ સુધારકો આપણે જોઈ ગયા કે અગાઉ ચેતવણી આપી દઈએ કે તમે કરશો આવું તો તમને આવું થાશે અને શિક્ષા શું છે કે તમે કોઈ વસ્તુ કરી છે એના બદલામાં તમને જે આગળ માર પડે અથવા તો કઈક બીજી વસ્તુ થાય એને કહેવાશે શિક્ષા એટલે આમ શિક્ષા ખરેખર તો નકારાત્મક સુધક જ છે પરંતુ શિક્ષા અને

તો કે ભૂખ તરસ ઊંઘ આરામ જેવી જરૂરિયાતો છે એને સંતોષે તો આવા સુધકોને પ્રાથમિક સુધકો કહેવાય દ્વિતીય કક્ષાના સુધટકો કહે તો જે સુધકો મનુષ્યની પ્રતિષ્ઠા હોદ્દો આબરૂ જેવી જરૂરિયાતને સંતોષે એને કહેવાય દ્વિતીય કક્ષાના સુધકો હવે તમે આ બે વચ્ચે ખાસ કરીને ડિફરન્સ જુઓ તો આની અંદર કઈ કઈ હતી ભૂખ તરસ ઊંઘ અને આરામ જેવી જરૂરિયાત હતી હવે આ એક જરૂરિયાત માનવે ઊભી કરેલી છે નહીં આ બધી જરૂરિયાત કુદરતી રીતે ઊભી થાય છે એટલે ભૂખ કુદરતી લાગે તરસ કુદરતી લાગે ઊંઘ કુદરતી રીતે આવે તો એમ કહી શકાય કે પ્રાથમિક કુદરતી જરૂરિયાતને સંતોષે છે જ્યારે દ્વિતીય કક્ષાના આ પ્રતિષ્ઠા હોદ્દો આબરૂ એ વસ્તુ જો સંતોષાય નહીં તો માણસ મરી ન જાય એટલે આ માણસે ઊભી કરેલી જરૂરિયાતો છે એટલે એમ કહી શકાય કે દ્વિતીય કક્ષાના સુર્ધકો છે એ કૃત્રિમ અથવા તો માનવ નિર્મિત સુધકો છે એના પછી જોઈએ તો આપણે અગાઉ જે જે પ્રતિચાર જોઈ ગયા હતા કે પરિવર્તન આવે એને આપણે પ્રતિચાર કહીએ તો પ્રતિચારના બે પ્રકાર છે એક તો અભિસંધાન પ્રતિચાર અને બીજું અનઅભિસંધાન પ્રતિચાર તો અભિસંધાન પ્રતિચાર એટલે કયો પ્રતિચાર તો જે પ્રતિચાર કુદરતી સોરી કૃત્રિમ કે બનાવટી રીતે થાય એને અન પ્રતિચાર કહેવાય અને અનઅભિસંધાન પ્રતિચાર કહો તો જે પ્રતિચાર કુદરતી રીતે થાય એને અનઅભિસંધાન પ્રતિચાર કહેવાય એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવી જશે તો અલગ અલગ ચાર એક્ઝામ્પલ છે તો મીઠાઈ જોઈને મોઢામાં પાણી આવવું હવે મીઠાઈ જોઈને મોઢામાં પાણી આવે એ વસ્તુ કૃત્રિમ તો શક્ય છે જ નહીં એ કુદરતી રીતે થાય તો મીઠાઈ જોઈને મોઢામાં પાણી આવવું એ કયો પ્રતિચાર થશે અનઅભિસંધાન પ્રતિચાર પછી પ્રકાશથી અંજાયને આંખો બંધ થઈ જાય આપણી સામે અચાનક કંઈક લાઈટ આવી જાય અને એનાથી આપણી આંખો બંધ થઈ જાય તો આ પ્રતિચાર કયો થાય કુદરતી જ છે એટલે કે અનઅભિસંધાન પ્રતિચાર ત્રીજું પાવલોના પ્રયોગમાં કૂતરાના મોઢામાં લાર જળવી અથવા તો લાર આવવી તો પાવલોએ એવી રીતના કંઈક એરેન્જમેન્ટ કર્યું હતું કે એને ઘંટડી વાગે અને પછી ખોરાક બતાવો એટલે કે કુદરતી નહોતું પણ આ કૃત્રિમ વસ્તુ એને કૃત્રિમ રીતે એને મેનેજમેન્ટ કરી અને આ પ્રયોગ કર્યો હતો તો આ પ્રતિચાર કૃત્રિમ રીતે થયો એટલે અભિસંધાન પ્રતિચાર અને ચોથું કે રાત્રે અંધકારમાં કોઈક દોરડી પડી હોય ને આપણને એમ લાગે કે સાપ પડ્યો છે આપણને એની બીક લાગે તો ખરેખર આ વસ્તુ તો કૃત્રિમ જ છે કે એક દોરડી પડી છે ને આપણને એની બીક લાગી તો એને કહેવાશે અભિસંધાન પ્રતિચાર